હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સિંધી સમાજના લોકોએ મહાલક્ષ્મી હોલમાં વિભાજન વિભાષિકા દિવસની ઉજવણી કરી હતી. રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ ભારત સરકાર દિલ્હી તેમજ ભારતીય સિંધુ સભાના સંયુક્ત ઉપક્રમે તારીખ 10 ઓગસ્ટના રોજ વિભાજન વિભાષિકા દિવસની ઉજવણી મોડાસા સિંધી સમાજના ભાઈ બહેનોએ ખૂબ જ અસરકારક રીતે કરી હતી. આ તબક્કે મુખ્ય અતિથિ તરીકે ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભગતરામ છાબડા, RMSના ક્ષત્રિય સંપર્ક પ્રમુખ વિજય દેવાંગનજી, NSSના અગ્રણી તુલસીરામ ટેકવાણી, ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકેશભાઈ લખવાણી, ગુજરાત પ્રાંત અધ્યક્ષ દિલીપભાઈ પબરેજા, યુવા આગેવાન નિખિલ મેઠિયા, RMSના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ વગેરેને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા શહેરના અગ્રણીઓ દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્યમાં તમામ મહાનુભાવો જોડાયા હતા. દીપ પ્રાગટ્ય બાદ ઈષ્ટદેવ ઝૂલેલાલજીની પ્રતિમાને નતમસ્તક વંદન કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાલ 1947માં જ્યારે અખંડ ભારતના ભાગલા પડ્યા અને દેશનું વિભાજન થયું તે સમયે સિંધ પ્રાંત એટલે કે પાકિસ્તાનમાં વસતા સિંધી સમાજના લોકોએ પોતાનું વતન છોડીને ભારત તરફ પ્રયાણ કર્યું હતું. તે સમયની દુઃખભરી કહાનીને પ્રસ્તુત કરતો આ કાર્યક્રમ મંચ ઉપર તાદ્રશ્ય રીતે રજૂ કરીને મોડાસા શહેરના સિંધી ભાઈ બહેનોએ દર્શકોના દિલ જીતી લીધા હતા. એ ગોજારી ઘટનાને આજની નવી પેઢી જોઈ અને જાણી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. 1947માં દેશના થયેલા બંટવારાના કારણે ભારત અને પાકિસ્તાન અલગ પડ્યા હતા ત્યારે સિંધી સમાજના ધર્મપ્રિય લોકો પોતાનો હિન્દુ ધર્મ બચાવવા માલ મિલકત જમીન જાયદાદ બધું જ છોડીને જીવ બચાવવા વતનને છોડીને ભારત આવ્યા ત્યારે તત્કાલીન સરકારે તેમને નિર્વાસિત ગણીને આશરો આપ્યો હતો. ત્યારની સમસ્ત ઘટનાના નાટક સ્વરૂપે રજૂ કરીને દિલીપભાઈ પબરેજાના દિગ્દર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં દર્શકોની આંખોમાં જરજરિયા આવી ગયા હતા. મહાનુભાવોએ આ કાર્યક્રમની ભેરપેટ સરાહના કરી હતી. મોડાસા શહેરમાં વસતા સિંધી સમાજના ભાઈઓ બહેનોએ આ નાટકમાં ભાગ લઈને તેમનામાં રહેલ અદ્ભુત ટેલેન્ટના દર્શન કરાવ્યા હતા. વિભાજન સમયે થયેલ હિન્દુઓની કટલેઆમ અને મારો કાપોના હૃદયસ્પર્શી દ્રશ્યો નાટકમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે દર્શકો ખરેખર પ્રભાવિત થઈ ગયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભગતરામ છાબડા તેમજ RSSના ક્ષત્રિય સંપર્ક પ્રમુખ વિજય દેવાંગને પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. NCPLના તુલસીરામ ટેકવાણી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ મુકેશભાઈ લખવાણીએ આ કાર્યક્રમ બદલ મોડાસા સિંધી પંચાયત તેમજ નગરવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમસ્ત કાર્યક્રમના કરતા હર્તા દિલીપભાઈ પબરેજાએ મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત અને સન્માન કરીને તેમને બિરદાવ્યા હતા. નાટકની રજૂઆત બાદ ઉલ્લાસનગર બોમ્બેથી ખાસ આમંત્રિત કરાયેલા સંજુ ભગત અને તેમની ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભજન કીર્તનની રમઝટ જમાવીને સમગ્ર વાતાવરણને રંગીન બનાવી દેવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં દિલીપભાઈ પબરેજાએ યુવા પ્રમુખ નિખિલ ખિલવાણી, ગોપાલ સાગાણી, દીપુભાઈ તેમજ વિવેક તુલસીયાણીનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સ્ટેજના કલાકારોને મોમેન્ટો આપીને તેમને બિરદાવ્યા હતા. આમ મોડાસા ખાતે યોજાયેલ સિંધી કાર્યક્રમનું રંગેચંગે સમાપન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ZSTV.